ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે ઉર્જાના સ્ત્રોતની ચર્ચા કરી હતી. છેલ્લા લેક્ચરની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે ભાઈ દિવસે ને દિવસે આપણી પ્રાથમિક જરૂરિયાતોમાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. તો પછી હવે આપણે એવી ટેકનોલોજીની શોધ કરવી જોઈએ કે જે ઉર્જાના સ્ત્રોત આપણને વધુમાં વધુ ઉર્જા આપે, ઓછા સમયમાં ઓછા બળતણમાં વધારેમાં વધારે ઉર્જા આપે. એક એવા ઉર્જાના સ્ત્રોતોની આપણે સંશોધન કરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બે પ્રકારના ઉર્જાના સ્ત્રોતો છે. પહેલા ઉર્જાના સ્ત્રોતો છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, અને બીજા ઉર્જાના સ્ત્રોતો છે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાની છે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, અને એમાં પહેલો ઉર્જાનો સ્ત્રોત એટલે કે સૌર ઉર્જા. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવામાં આવે છે કે છેલ્લા 5 અબજ વર્ષથી, કેટલા વર્ષથી, છેલ્લા 5 અબજ વર્ષથી સૂર્ય જે છે એ સમાન દરથી ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે. કેટલા વર્ષથી કીધું, છેલ્લા 5 અબજ વર્ષથી. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 5 અબજ વર્ષથી જે છે એ સૂર્ય જે છે સમાંતરથી ઉર્જા ઉત્સર્જિત કરી રહ્યો છે. અને હજુ એમ કહેવામાં આવે છે કે આવનારા 5 અબજ વર્ષ, કયા આવનારા 5 અબજ વર્ષ સુધી પણ સૂર્ય જે છે એ સમાંતરથી ઉર્જા ઉત્સર્જિત કરતો રહેશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, સૂર્ય જે છે જ્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે તો એમાંથી થોડો ભાગ, કેટલો ભાગ, થોડો ભાગ વાતાવરણની બહાર જાય છે. થોડો ભાગ ક્યાં જાય છે, વાતાવરણની બહાર જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સૂર્ય ઉર્જાનું ઉત્સર્જન કરે છે બરાબર, અને એ ઉર્જા જ્યારે વાતાવરણમાંથી પસાર થાય છે, ક્યાંથી પસાર થાય છે વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ માંથી શું થાય છે, પસાર થાય છે, ત્યારે અડધા ભાગની ઉર્જા જે છે, કેટલા ભાગની ઉર્જા, અડધા ભાગની ઉર્જા જે છે એ વાતાવરણમાં શોષાઈ જાય છે. ક્યાં વિદ્યાર્થી મિત્રો, વાતાવરણમાં શું થઈ જાય છે, શોષાઈ જાય છે. અને બાકીની ઉર્જા સાંભળજો, અડધા ભાગની ઉર્જા વાતાવરણમાં શોષાઈ જાય, અને વધે એ ઉર્જા ક્યાં આવે છે, પૃથ્વી પર આવે છે. ક્યાં આવે છે, પૃથ્વી પર આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉર્જાનો ઉપયોગ આપણે આપણા જે રોજિંદા કાર્યો છે, આપણી જે પ્રાથમિક જરૂરિયાતો છે, એ પ્રાથમિક જરૂરિયાતોની અંદર આ ઉર્જાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ, ચાલો એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પ્રવૃત્તિ કહું, હું 2 કોનિકલ ફ્લાસ્ક લઉં છું. જોજો, કેટલા કોનિકલ ફ્લાસ્ક લઉં છું, 2 કોનિકલ ફ્લાસ્ક લઉં છું. કોનિકલ ફ્લાસ્ક નંબર 1 અને કોનિકલ ફ્લાસ્ક નંબર 2, 2 કોનિકલ ફ્લાસ્ક લેવાના છે મારે. ઓકે, આ 2 શું લીધા વિદ્યાર્થી મિત્રો, મેં કોનિકલ ફ્લાસ્ક લીધા. હવે સાંભળજો, બંને કોનિકલ ફ્લાસ્ક, આ બંને એટલા એટલા કોનિકલ ફ્લાસ્ક જે છે અડધા ઉપર મેં શેના ભરી દીધા છે, પાણીના ભરી દીધા છે. શેના ભરી દીધા, પાણીના ભરી દીધા. અને 1 નંબર આપી દો અને 2 નંબર આપી દો. સાંભળજો વિદ્યાર્થી, નંબર 1 કોનિકલ ફ્લાસ્ક છે એની ઉપર હું સફેદ કલર કરી દઉં છું. કયો કલર કરી દઉં છું, સફેદ કલર. કોનિકલ ફ્લાસ્ક ની ઉપર કયો કલર કરી દીધો, સફેદ કલર કરી દીધો. અને વિદ્યાર્થી મિત્રો, કોનિકલ ફ્લાસ્ક નંબર 2 ઉપર મેં કાળો રંગ લગાવી દીધો. કયો રંગ લગાવી દીધો, કાળો રંગ લગાવી દીધો. સાંભળો, હવે આ બંને કોનિકલ ફ્લાસ્ક ને અડધા કલાક માટે, કેટલા કલાક માટે, અડધા કલાક માટે સૂર્યપ્રકાશની હાજરીમાં રાખું છું. શેમાં રાખવાના છે, સૂર્યપ્રકાશની હાજરીમાં. અને અડધા કલાક પછી વિદ્યાર્થી મિત્રો, થર્મોમીટર વડે અથવા તમે તમારા હાથ વડે બંને ફ્લાસ્કની અંદર રહેલા પાણીનું તાપમાન ચેક કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જણાશે કે જે સફેદ કલર
બાદ જે સફેદ કલર માર્યો તો કોનિકલ ફ્લાસ્ક ઉપર એની અંદર પાણી ઓછું ગરમ હશે, જ્યારે તમે આ કાળો કલર માર્યો તો જે કોનિકલ ફ્લાસ્ક ઉપર એટલે કે કોનિકલ ફ્લાસ્ક નંબર 2 માં પાણીનું તાપમાન કોનું પાણીનું તાપમાન કેવું છે વિદ્યાર્થી મિત્રો વધારે છે, પાણીનું તાપમાન કેવું છે વધારે છે. તો આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો એવું છે કે અહીંયા જ્યારે તમે સમાન સાંભળજો સરખા તાપમાનમાં તાપમાન કેવું સમાન બે જુદા જુદા રંગની પરાવર્તક સપાટી લીધી, એની અંદર પહેલી પરાવર્તક સપાટી જે છે એ સફેદ રંગની પરાવર્તક સપાટી છે અને બીજી જે છે એ કાળા રંગની પરાવર્તક સપાટી છે. તો સમાન તાપમાનની અંદર બરાબર સફેદ રંગની પરાવર્તક સપાટી જે છે એ કાળા રંગની પરાવર્તક સપાટી કરતા ઓછી ઉર્જાનું શોષણ કરે છે, તો ઓછી ઉષ્માનું શું કરે છે વિદ્યાર્થી મિત્રો શોષણ કરે છે. એનો મતલબ એમ કે કાળો રંગ જે છે એ વધારે ઉષ્માનું શું કરે છે શોષણ કરે છે, શું કરે છે વધારે ઉષ્માનું શોષણ કરે છે. વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તો તમે અનુભવી ગયા છે, ક્યાં ઉનાળાની અંદર કાળા કપડાં તમે બહુ ઓછા પહેરતા છો, શા માટે? કારણ કે જો ઉનાળામાં કાળા કપડાં પહેરીએ તો ઉનાળાની અંદર એક તો ગરમી વધારે હોય એમાંય કાળા કપડાં અને કાળો રંગ જે છે એ વધારે ઉષ્માનું શોષણ કરે. કેવું ઉષ્માનું શોષણ કરે વિદ્યાર્થી મિત્રો? વધારે ઉષ્માનું શોષણ કરે, એટલા માટે આપણને ગરમી વધારે લાગે છે. અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો સોલ કુકરમાં તફાવત ઉત્પન્ન કરે છે. જો તો ખાલી જેમાં પૂછાઈ શકે છે
કે સોલર સેલ દ્વારા કેટલા વોલ્ટેજ નો વિદ્યુત સ્થિતિમાન તફાવત ઉત્પન્ન થઈ શકે તો એક સોલર સેલ દ્વારા 0.5 થી લઈ કે 1 વોલ્ટ સુધીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકાય છે અને 0.7 વોટનો પાવર ઉત્પન્ન કરી શકાય છે 7 વોટનો સો પાવર ઉત્પન્ન કરી શકાય છે કેટલા વોટનો કીધો 0.7 વોટનો પાવર ઉત્પન્ન કરી શકાય છે આ પણ પૂછાય છે જો વોટ અને વોલ્ટ કઈ વસ્તુ અલગ છે જેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 12 એટલે કે વિદ્યુત ની અંદર કરી હતી વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત નો એકમ છે જ્યારે વોટ જે છે એ કોનો એકમ છે પાવર નો એકમ છે તો વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં તમને 0.5 થી 1 વોલ્ટ તો પ્રશ્ન છે સાહેબ આ તો ખૂબ નાનું છે 0.5 થી 1 વોલ્ટ એટલે શું થાય મોબાઈલ ની અંદર 4 5 6 7 વોલ્ટ ની બેટરી આવે છે અલગ અલગ વોલ્ટ ની મેં તમને કીધું 6 7 વોલ્ટ સુધી ની રેન્જ ની બેટરી આવે હવે મોબાઈલ જો એક સોલર સેલ નો આટલો ઉપયોગ છે તો એક કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તો નામ સાંભળ્યું હશે સોલર પેનલ સોલર પેનલ કે જેની અંદર સોલર સેલ ક્રમબદ્ધ રીતે જોડેલા હોય છે ક્રમબદ્ધ રીતે કેવા હોય છે જોડેલા હોય છે કોણ સોલર સેલ એક કરતા વધારે સોલર સેલ ક્રમબદ્ધ રીતે જોડવાથી તમે વધારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વધારે પાવર શું કરી શકાય છે ઉત્પન્ન કરી શકાય છે શું કરી શકાય છે ઉત્પન્ન કરી શકાય છે એક સોલર સેલ થી જો 0.5 થી 1 વોલ્ટ સુધીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થતો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઘણા બધા સોલર સેલ એક લાઈન ની અંદર જોડી અને સોલર પેનલ તૈયાર કરવામાં આવે છે અને આ સોલર પેનલ ની મદદ થી વિદ્યાર્થીઓ તમે મોટા ભાગનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મોટા પ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો ખાસ આનો ફાયદો શું છે ખબર તમને સોલર પેનલનો એક ખાસ ફાયદો કઈ છે કે સોલર પેનલ ની અંદર કોઈ પણ ભાગ ગતિશીલ નથી કેવો નથી ગતિશીલ નથી ગતિશીલ નથી એટલે કે સોલર પેનલ ની અંદર આવે શું સોલર સેલ શું સોલર સેલ ગોળ ગોળ ફરે નહીં ગતિશીલ નથી એટલે એનો જાળવણીનો ખર્ચ ઓછો છે શું છે જાળવણીનો ખર્ચ કેવો છે ઓછો છે આ પહેલો ફાયદો બરાબર જાળવણીનો ખર્ચ કેવો છે ઓછો છે આ પહેલો ફાયદો બીજો ફાયદો આનાથી પર્યાવરણને કોઈ નુકસાન નથી પર્યાવરણને કોઈ નુકસાન નથી આ બીજો ફાયદો અને ત્રીજો ફાયદો વિદ્યાર્થીનો ખાસ કે જ્યાં દૂર અંતરિયાળ ગામો છે જ્યાં દૂર દૂર કે જ્યાં ઓછી વસ્તી ધરાવતા ગામો કેવી વસ્તી ઓછી વસ્તી ધરાવતા ગામો કે જ્યાં વિદ્યુત પ્રવાહ પહોંચાડવો ખર્ચાળ બને છે વિદ્યુત પ્રવાહ પહોંચાડવો બરાબર ખર્ચાળ સાબિત થાય છે ઓછા લોકોની વસ્તી હોય ગામની અંદર ત્યાં તમે વિદ્યુત પ્રવાહ પહોંચાડો ત્યાં દોરડા નાખો થાંભલા નવા ખર્ચો ખૂબ વધી જતો હોય છે તો તેવા ગામોની અંદર વિદ્યાર્થી મિત્રો તમે સોલર પેનલનો ઉપયોગ કરી શકો છો શા માટે વિદ્યુત પ્રવાહ પહોંચાડવા માટે એવા ગામોની અંદર સોલર પેનલ જે છે તમે શું કરી શકો છો પ્રસ્થાપિત કરી શકો છો બીજું તમને વાત કહું સોલર પેનલ અને સોલર સેલ વિશે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ એ સોલર પેનલ જે છે સાહેબ બને શેમાંથી તો તમને કહી દઉં સિલિકોનમાંથી શેમાંથી સિલિકોનમાંથી તમને એ પણ કહી દઉં કે પૃથ્વી ઉપર બરાબર પૃથ્વી ઉપર પૃથ્વીના પોપડામાં ખૂબ જ મોટા પ્રમાણમાં સિલિકોન હાજર છે ખૂબ જ મોટા પ્રમાણમાં સિલિકોન હાજર છે પરંતુ એવું સિલિકોન કે જેમાંથી સોલર સેલ બને મતલબ એવી ક્વોલિટીનું સિલિકોન વિદ્યાર્થી મિત્રો એવી ક્વોલિટીનું સિલિકોન કે જે પૃથ્વી ઉપર ખૂબ ઓછા પ્રમાણમાં હા સિલિકોન છે ખૂબ મોટા પ્રમાણમાં પણ જે સિલિકોન માંથી સોલર સેલ બને છે એ સિલિકોન
કોણ પૃથ્વી ઉપર ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. બીજી વસ્તુ મેં તમને શું કીધું કે સોલર પેનલની અંદર શું હોય છે, સોલર સેલ ક્રમબદ્ધ રીતે જોડાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સોલર સેલને જોડવા માટે ચાંદીનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય છે? ચાંદીનો ઉપયોગ થાય છે. જો બે પ્રશ્ન આવ્યા, એક તો સિલિકોન પ્રમાણમાં ઓછું છે અને બીજી વસ્તુ કે એને જોડવા માટે તમે શેનો ઉપયોગ કરો છો, તો કે ચાંદીનો ઉપયોગ કરો છો. તો એની બનાવટ ખૂબ કેવી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? ખર્ચાળ થઈ ગઈ, બરાબર. તો પણ ઓછી કાર્યક્ષમતા હો, ઓછી કાર્યક્ષમતા અને બનાવટ ખર્ચાળ હોવા છતાં પણ વૈજ્ઞાનિકો જે છે એ સોલાર પેનલનો ઉપયોગ જે છે એ વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ ઉપગ્રહોમાં અને માસ ઓર્બિટરની અંદર કૃત્રિમ ઉપગ્રહોમાં મુખ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ થાય છે? સોલાર પેનલનો ઉપયોગ થાય છે. જો વિદ્યાર્થી મિત્રો, જે કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં જાય છે અને સતત અને સતત ગતિ કરતા રહે છે, તો આપણને મનમાં પ્રશ્ન અવશ્ય થાય કે સાહેબ એની અંદર બળતણ શું હશે? તો એને સ્પષ્ટતા કરી દીધી કે એવા કૃત્રિમ ઉપગ્રહોની અંદર સોલર સેલ અથવા સોલર પેનલ લગાવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ સોલર પેનલને શા માટે, સોલર પેનલ ત્યાં શું કામ કરશે? સોલર પેનલ ઉર્જાનો સંગ્રહ કરશે, સૌર ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે અને વિદ્યાર્થી મિત્રો એ ઉર્જા જે છે એ કૃત્રિમ ઉપગ્રહ પોતાના બળતણ તરીકે એનો શું કરે છે? ઉપયોગ કરે છે. બીજો પણ વિદ્યાર્થી મિત્રો, સોલર પેનલનો ઉપયોગ ક્યાં થાય એ પણ હું તમને કહું. દૂર અંતરિયાળ ગામની અંદર મેં તમને કીધું વાયરલેસ ટ્રાન્સમિશનની અંદર થાય, ટીવી રિલે સ્ટેશનની અંદર થાય છે. બીજો બેઝિક ઉપયોગ પણ તમે એનો જોયો હશે, સોલર સેલનો કેલ્ક્યુલેટરનો. વિદ્યાર્થી મિત્રો, ટ્રાફિક સિગ્નલનો, અને ઘણા રમકડામાં પણ શેનો ઉપયોગ થાય છે? સોલર સેલનો ઉપયોગ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે જોયું હશે કે અમુક જે ધનવાન લોકો હોય ને, ધનવાન લોકો એ લોકો બંગલા બને તો બંગલાની આગળ છત, ઢળતી છત રાખે આમ, બરાબર, ડોમ્સ જેવું રાખે, એ ડોમ્સ ઉપર સોલર પેનલ લગાડે છે અને જેની મદદથી એ લોકો ઉર્જા ઉત્પન્ન કરી શકે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, બનાવટ ખૂબ ખર્ચાળ હોવાના કારણે, બરાબર, આનો ઉપયોગ બહુ ઓછો કરે છે. મેં તમને શું કીધું, ધનવાન લોકો હોય, જો ખર્ચાળ છે બનાવટ, કારણ કે સિલિકોન પ્રમાણમાં જે સ્ટાન્ડર્ડ છે, ક્વોલિટીનું સિલિકોન જોઈએ છે, એ સિલિકોન પ્રમાણમાં ઓછું છે. બીજી વસ્તુ મેં તમને શું કીધી, સોલર સેલને એકબીજા સાથે ક્રમબદ્ધમાં જોડવા માટે ચાંદીનો ઉપયોગ થાય છે. હવે ચાંદી તો કઈ સસ્તું નથી, સિલિકોન એ પ્રમાણમાં ઓછું છે. ખર્ચાળ હોવાથી અમુક ધનવાન લોકો પોતાના ઘરની આગળ જે ઘરટી છત આ રીતના ડોમ્સ જેવું બનાવે એની ઉપર સોલર પેનલ લગાડેલી હોય છે, જેથી એ લોકો ઉર્જાનો અંદર સંગ્રહ થાય એ ઉર્જાને પોતે પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકે. પરંતુ મેં તમને કીધું એમ કે બનાવટ ખૂબ મોંઘી હોવાના કારણે આ વસ્તુનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. ક્યાં? ઘરોની અંદર. વિદ્યાર્થી મિત્રો, ખાસ બાકી મેં તમને બીજી જગ્યાએ કીધું કે કેલ્ક્યુલેટરના ટ્રાફિક સિગ્નલની અંદર, કૃત્રિમ ઉપગ્રહોની અંદર, આ બધી જગ્યાએ ખૂબ સરળ સાબિત અને ખૂબ સહેલું સાબિત થાય છે સોલર પેનલ. તો આ સૌર ઉર્જામાંથી જે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે, તો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે એક સારામાં સારો ઉપકરણ હોય તો એ છે સોલર સેલ, અને એ સોલર સેલને ક્રમબદ્ધ રીતે જોડી આપણે સોલર પેનલ તૈયાર કરી શકીએ છીએ અને એનો ઉપયોગ આપણે આપણી પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે એક ઉર્જા તરીકે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આ ચેપ્ટરની અંદર આવા બીજા પણ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે જેની ચર્ચા આપણે આવતા પીરિયડની અંદર કરશું. કે અસ્તુ, જય હિન્દ, જય ભારત.